સુરતમાં ક્રાઇમની ઘટના દિવસેને દિવસે વધી રહી છે ત્યારે ફરી એકવાર આવી જે ઘટના એક મહિલાનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી અને અજાણ્યો વ્યક્તિ હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ ગયો છે કે પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે આ હત્યારો ક્યાંનો છે કઈ રીતે તેણે હત્યાને અંજામ આપ્યો તે તમામ બાબતે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કાપોદરાની ગૌતમ પાર્ક સોસાયટી છે કે જ્યાંની આ સમગ્ર ઘટના છે આવી ઘટનાઓ સામે આવતા સુરત જાણે ક્રાઇમ હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે હત્યા બાદ અજાણ્યો વ્યક્તિ ફરાર થઈ ગયો છે આ વ્યક્તિ કોણ હતું તે દિશામાં પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે સાથે સાથે આજુબાજુના જે લોકો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે આ વ્યક્તિ ક્યાંથી આવ્યો તેને જોયું હતું કે કેમ તે તમામ સવાલોના જવાબ મેળવવાનો હાલ પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સુરતના વિસ્તારની આ સમગ્ર ઘટના કે જ્યાંના ગૌતમ પાર્ક સોસાયટીમાં એક મહિલાના ઘરમાં ઘુસીને જે હત્યારો હતો તે હત્યાને અંજામ આપીને ત્યાંથી ફરાર થઈ ગયો છે મહિલાનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી જે બાદ ઘર ખોલતા મહિલા લોહી હાલતમાં જોવા મળી હતી સમગ્ર મામલો સામે આવતા અફરાતફરી ફોનલાઇન પર સંવાદદાતા કીર્તેશ જોડાયા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ કીર્તેશ હત્યાની આજે સમગ્ર ઘટના સામે આવી છે સુરત થી અને વારંવાર જાણે ક્રાઇમ હબ બની ગયું હોય તેમ સુરતમાં ક્રાઈમની ઘટનાઓ પણ સામે આવતી હોય છે આ મામલે શું અપડેટ

સમગ્ર વિસ્તારમાં અત્યારે ચકિવાર નથી જવા પામી રહી જોકે ઘટનાની જાણ થતા પોલીસ નો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા ની મદદ થી આરોપી ને ઝડપી પાડવા માટેની કામગીરી શરૂ કરી છે તો રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી જોવા મળી રહી છે સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં પાંચ દિવસ ગરમીનો પારો એકથી બે ડિગ્રી ઉચકાઈ શકે છે તો અમદાવાદમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું આગામી ત્રણ દિવસ અમદાવાદમાં હીટવેવ રહેશે કચ્છમાં આગામી ચોવીસ કલાક સિવિયર હીટવેવ રહેશે તેવી આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ હિટવેવ રહેશે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં યલ્લો એલર્ટ અને તમામ લોકોને સાવધાન રહેવાનું પણ કહેવામાં આવી રહ્યું છે હોળી પહેલા ગુજરાતમાં હિટવેવની આગાહી કરાઈ છે સોળ માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે તમામ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરાઈ इंटीरियर गुजरात में हीटवेव रहेगा कच्छ में स्पेशली सीवियर हीटवेव होने का संभावना है ड्यूरिंग नेक्स्ट ट्वेंटी फोर आवर्स उसका बाद हीटवेव रहेगा सौराष्ट्र कच्छ कुल मिला के अगले दो दिन के लिए हीट वेव होने का संभावना है और गुजरात रीजन में अगले तीन दिन के लिए हीटवेव होने का संभावना है मोस्टली नॉर्दर्न पार्ट ऑफ गुजरात जैसे डिस्ट्रिक्ट देखा जाए तो बनासकंडा पाटन गांधीनगर अहमदाबाद इवन खेड़ा में भी टेम्परेचर સમાચારની વાત કરીએ તાલાલાના ગીર બોર્ડર નજીકના ગામોમાં વીજ વિભાગ દ્વારા આકરા તાપમાં પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે સરકાર દ્વારા આઠ કલાક વીજળી આપવાના વાયદા સામે વીજ વિભાગ ચાર કલાક પણ વીજળી મળતી નથી જેથી શેરડી મગ અડદ શાકભાજી સહિતનો પાક સુકાઈ રહ્યો છે તો ગીર બોર્ડરના ગામો કે જેમાં રાત્રિના સમયે ખેતરોમાં સિંહ દીપડા સહિતના વન્ય પ્રાણીઓનો ભય રહે છે આમ છતાં સુકાતા પાકને બચાવવા ખેડૂતો વીજળી જોવાની રાહમાં રાતભર ખેતરોમાં ઉજાગરા કરી રહ્યા છે ત્યારે થોડો કલાક વીજ પ્રવાસ શરૂ થાય અને તુરંત જ બંધ થઈ જાય જેથી પાક સુકાઈ જાય છે અને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અનેક ગામોના આગેવાનોએ કિસાન સંઘના નેજા હેઠળ વીજ વિભાગને આવેદન પણ આપ્યું

તો એ વીજળી અમે સતત ઓગણીસ કલાક સતત સ્ટાર્ટર ઉપર બેસીએ છીએ સતત પાવર બે કલાક આવે પછી બે કલાક વયો જાય એકને એક ક્યારામાં પાણી જાય છે તો એ નુકસાની થાય છે અને મોલ આ દસ દીમાં અંદર બધાએ માંડ્યા છે આજે તાલાળા તાલુકાના બધા ખેડૂતો ભેગા થઈ અને આજે મામલતદાર ઓફિસે આવેદન પત્ર દેવા માટે આવ્યા છે છેલ્લા પંદર દિવસથી આ વીજળી એને ધાંધિયા છે જે લોક સેટિંગના બાના હેઠળ દિવસમાં ઘડીએ ને ઘડીએ વીજળી કાપી નાખવામાં આવે છે ક્યારે આવે એનું પણ નક્કી નથી રહેતું જેને કારણે ઉનાળું વાવેતર થઈ રહ્યા છે અને ભારે નુકસાની ખેડૂતોને વેઠવી પડી છે હવે વાત શાળાઓની રાજ્યમાં શિક્ષણ પાછળ સતત પ્રયાસ થતા હોવાના સરકારના દાવા છે ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી છોટાઉદેપુરના નસવાડી તાલુકાની છઠ્ઠી આમલી ગામની શાળાએ પહોંચ્યું તો કેમેરામાં કેદ થયા સંસારની ખેજ દ્રશ્યો એક તો વિદ્યાર્થીઓને શિક્ષણની ચિંતા અને એમાંય આ શાળાના બંને ઓરડા જર્જરિત હાલતમાં જીવના જોખમે ધોરણ એકથી પાંચના નાના નાના ભૂલકાઓ શિક્ષણ મેળવવા લાચાર બન્યા છે જે બિલ્ડિંગ બનાવેલું છે ઘણા વર્ષો પહેલાનું એ બિલ્ડિંગમાં આજે ખૂબ જર્જરિત હાલતમાં છે તેથી પોપડા સ્લેબમાંથી પોપડા નીકળી પડી રહ્યા છે વિદ્યાર્થીઓ અંદર અભ્યાસ કર્યા છે તેમના પર પડે બરાબર છે એવી હાલતમાં છે અને ગમે ત્યારે બી આ સ્લેબ આખો નો આખો પડી જાય એવી હાલતમાં આખું બિલ્ડિંગ છે અંદર પ્રવેશ કરતા ઉપરથી પોપડા બી પડે છે એટલે નવી શાળા બનાવ્યા આપે એવી અમારી સરકાર તરફથી માંગ છે તો વાલીઓ તેમના બાળકોને શાળાએ મોકલતા ડરી રહ્યા છે જેના કારણે બાળકોનું શિક્ષણ પણ બગડી રહ્યું છે સ્કૂલની દયની હાલત જુઓ દિવાલો અને છત પરથી સતત પોપળા કરી રહ્યા છે દિવાલોમાંથી રાડો છે પિલ્લરોમાંથી સળિયા દેખાઈ રહ્યા છે જેને લઈને શાળાએ આવતા ભૂલકાઓને ખુદ શિક્ષકો પણ સતત ભય વચ્ચે શિક્ષણ આપી રહ્યા છે મા બાપને બાળકોને ભણાવવા તો છે પણ જીવના જોખમે નહીં આ જ કારણ છે કે ગામના બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ છે તમે જોખમના છોકરા બહાર ભણવા મૂકે છે અને લીંદા ટેકરા સ્કૂલમાં નસવાડી એટલું અમે અંતર કાપીને મૂકીએ છીએ તો પૈસા ખર્ચીને મારે મૂકવું પડે છે તો પછી અમારે નવી સ્કૂલ બનાવી આપો અથવા એને તાણા માર દો અમારી સ્કૂલ એ જર્જરીત હાલતની અંદર આવેલી છે તો વાલીઓનું એવું કહેવું છે કે ક્યારેક નિશાળ પડશે એના માટે બાળકોને મોકલવામાં આવતા નથી પરંતુ મારી સમજાવટને લીધે વાલીઓ બાળકોને અહીં સ્કૂલની અંદર મોકલે છે છે ગામ ગામની અંદર એક થી પાંચ ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે હાલ જે આ પ્રાથમિક શાળા છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે આ સ્કૂલ ની અંદર પ્રવેશ દ્વાર છે તેની ઉપરની આ પોપડા પડે તેવી પરિસ્થિતિ છે આ જે ગામના વિદ્યાર્થીઓ અહીંથી જ પ્રવેશ કરતા હોય છે પરંતુ તેઓને જીવના જોખમે પ્રવેશ કરતા હોય તેમ લાગી રહ્યું છે આપણે સ્કૂલની અંદરના દ્રશ્યો જોઈશું કે જે આ શિક્ષક જે છે બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે ખાસ કરીને આ જે નીચે બેહીને બાળકોને અભ્યાસ કરાવવા મજબૂર છે શિક્ષક કારણ એક જ છે કે આ સ્કૂલ છે બિલકુલ જર્જરિત હાલતમાં છે આજે સ્કૂલના જે દિવાલ પર પોપડા બતાવવા છે કે આ દિવાલ ક્યારે પડી જાય તેનું કોઈ નક્કી નથી આ જે હાલ તો બાળકો બેઠા છે તેઓ જીવના જોખમે જ કહી શકાય જે મુખ્ય શિક્ષકની જે ખુરશી છે તેની ઉપર પણ બેસી શકાય તેવી પરિસ્થિતિ નથી તેને લઈને જ જે શિક્ષક છે તેઓ નીચે બેસાડીને અભ્યાસ કરાઈ રહ્યા છે આ જે ગામની અંદર વસ્તી તો ઘણી છે પરંતુ ગામના લોકો અહીં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે મોકલતા નથી કારણ એક જ છે કે આ સ્કૂલ જરેજરીત હાલતમાં છે હવે ગામના લોકો ઈચ્છી રહ્યા છે કે આ ગામની અંદર જ સ્કૂલનું નવીનીકરણ થાય તે ખૂબ જરૂરી બન્યું છે શejap khatri ન્યૂઝ હેંગ ગુજરાતી છોટાઉદેપુર હવે વાત કરીશું જામનગરની એક એવી સ્કૂલની જ્યાં બાળકો ભણવા જવા માટે તૈયાર નથી કારણ કે સ્કૂલના ક્લાસરૂમમાં જોખમ ઝણુંબી રહ્યું છે જામનગર અહીં આવેલી છે ખિમરાણા મોરવાડી પ્રાથમિક શાળા કહેવા માટે તો આ સ્કૂલ છે પણ ખંડેર છે છત પર સળિયા દેખાય છે ગમે ત્યારે છત ધસી પડે ચોંકાવનારી બાબત એ છે કે બે હજાર વીસમાં ઓરડા ઉપયોગમાં ન લેવા તેવું સરકાર તરફથી સર્ટિફિકેટ આવ્યા બાદ પણ સ્કૂલ ના તો તોડી પડાય કે ના તો નવી કોઈ સ્કૂલ બની ઘણી વાર અમે આમ કઈ વસ્તુ કે હોય ને તે અહીંયા ઉપરથી પડે પોળાને સાહેબે જવાનું મન નહીં કહી દીધું ને અહીંયા આગળ બાંધી દીધું હોય કે છોકરાઓને અંદર નહીં જવાનું અહીંયા અમે અહીંયા કાંકરા પડે એટલે અમને અહીંયા લાગે અહીંયા ઉડીને બહાર આવતા એટલે સાહેબે અહીંયા મનાઈ કરી નહીં બીજી ચોકાવનારી વાત એક થી આઠ ધોરણ માટે અહીં માત્ર ચાર જ શિક્ષકો છે તેમણે 120 વિદ્યાર્થીઓને રોજે રોજ ભણાવવાના છે આ પ્રાથમિક સ્કૂલમાં ગણીને ત્રણ ઓરડા છે પણ તે સંપૂર્ણપણે જર્જરિત છે

આવી જ એક જર્જરિત શાળા છે બોટાદની બોડી ગામની પ્રાથમિક શાળા જ્યાં જીવના જોખમે બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે સમગ્ર મામલો સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ ઇઠ્યોતેર જર્જરિત ઓરડા ઉતારી લેવાની મંજૂરી આપી અને ગ્રાન્ટ મુજબ આગામી દિવસોમાં નવા ઓરડા બની જશે તેવી ખાતરી આપી એ નિશાળ હાઈસ્કૂલની પાસ થઈ ગયેલી થોડુંક કામ હોતે એવડે કરેલ છે વર્ષ દોઢ વર્ષ પહેલા અત્યારે એ કામ બંધ છે જો એ નિશાળ તાત્કાળ અમારે નું કામ ચાલુ થાય તો અમારે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય બોટાદ જિલ્લાની અંદર કુલ વીસ શાળાઓ છે જેની અંદર ઇઠ્યોતેર ઓરડા છે જે જરી હાલતમાં છે અને જિલ્લા શિક્ષણ સમિતિની બેઠકમાં આ ઓરડા ઉતારી પાડવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે તો દાહોદના ડુંગરાની છોટીયા ફળિયા પ્રાથમિક શાળામાં બસો સુડતાળીસ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે જ ઓરડા જોવા મળી રહ્યા છે શાળામાં ધોરણ એકથી આઠના વર્ગો ચાલે છે ઓરડાની અછતના કારણે ઓટલા ઉપર અને ધાબા પર આકરા તડકામાં બેસીને બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે પ્રાથમિક શિક્ષણની સુવિધા સારી હોવાના સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે મહત્વનું છે કે આ શાળાઓમાં કઈ રીતે બાળકો ભણશે કઈ રીતે ભણશે ગુજરાત તે સૌથી મોટો સવાલ છે જામનગરમાં સૌથી વધુ એકસો ચુમ્માળીસ શાળાઓ મર્જ કરાય છે અને આ શાળાઓની દયનીય પરિસ્થિતિ જુઓ સુરક્ષાના નામે અહીંયા સુવિધાઓના નામે બધું મીંડું છે બાળકોની સુરક્ષા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે જે જર્જરિત હાલતમાં શાળાઓ છે બાળકોની સુરક્ષા કેટલી તે એક મોટા સવાલ અને આ તમામ સવાલોની વચ્ચે આ જિલ્લાઓ છે કે જ્યાંની શાળાઓ ભગવાન ભરોસે હોય તેમનું ભવિષ્ય ભગવાન ભરોસે હોય કચ્છમાં સો શાળા છે કે જેની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે સુરતમાં તેતાળીસ પ્રાથમિક શાળા છે વડોદરામાં આડત્રીસ છોટાઉદેપુરમાં ચોત્રીસ શાળાઓ છે તો સાબરકાંઠામાં બત્રીસ બનાસકાંઠામાં એકત્રીસ શાળાઓ આવી જોવા મળી રહી છે જામનગરમાં એકસો ચૌદ સાબરકાંઠામાં પંચાવન અરવલ્લીમાં અડતાળીસ ચાળાઓ બસ્સો સુડતાળીસ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે જ ઓરડા છે ઘણા બધા વિદ્યાર્થીઓ ધાબા પર આકરી ગરમીમાં ભણવા માટે મજબૂર થયા છે ત્યારે સવાલ એ થાય છે કે તંત્રને આ બધું દેખાઈ કેમ નથી રહ્યું અને શું આવી રીતે બાળકો ભણશે તો બાળકોનું ભવિષ્ય શું રશિયા યુક્રેન યુદ્ધને લઈને ખાદ્ય તેલના ભાવ વધતા રાજકોટમાં ફરસાણના ભાવ વધી ગયા છે બાવીસ ફેબ્રુઆરીથી શરૂ થયેલા રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે ખાદ્ય તેલોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ન માત્ર કપાસિયા સિંગતેલ પરંતુ તમામ તેલમાં હાલ ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે ત્યારે હવે ફરસાણમાં પણ ભાવ વધારો થયો છે રાજકોટ શહેરમાં જુદા જુદા ફરસાણના ભાવમાં દસ ટકા 10% લેકે રૂપિયા ચાળીસનો વધારો ઝીકવામાં આવ્યો

તો તો હાલ બ્રેક માટે ગુજરાતી વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીપતિ માટેનો વિવાદ હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ સોંપાઈ છે જવાબદારી ત્યારે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીને સંસ્થાની જવાબદારી સોંપાઈ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા અનેક ભક્તો પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે બબાલ થઈ હોવાનો હરિભક્તોનો આરોપ છે લિફ્ટમાં બેસા મુદ્દે બેસાઇ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો ત્યારે સરલ સ્વામીએ પ્રબોધ સ્વામીને ફેટ પકડી હોવાનો પણ આરોપ છે ગળું દબાવીને મારી નાખવાની ધમકી અપાય તેવું હરિભક્તો કહી રહ્યા છે ત્યારે પ્રેમ સ્વરૂપ સ્વામી કોઠારી પદેથી રાજીનામું આપવાની માંગ કરવામાં આવી હજારો હરિભક્તો સોખડા મંદિર બહાર વિરોધ કરવાના હતા પોલીસની મંજૂરી ન મળતા કાર્યક્રમ મોકૂફ રખાયો ત્યારે પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ સ્વામીના ગ્રુપમાં વહેંચાયું છે સોખડા સ્વામિનારાયણ મંદિર સાધુને ન છાજે એવી ભાષામાં એમને વાત કરી છે હરિભક્તો સાથે મિસ બિહેવ કરે છે આત્મીયતા સમસુરત ભાવને એકતાનું જે સ્વામીજીએ સ્થાપના કરી છે પચીસ ત્રીસ વર્ષથી પોતે સાધુ છે છતાંય સાધુને શોભે એવા કોઈ વાક્ય બોલતા નથી ખરેખર સાધુ તરીકે રહેવાને લાયક જ નથી અને લિમિટ એટલે સહન કરવાની કે અમારી નજર સાફ ને પ્રભુ સ્વામી તરફ છે એ સહન કરે છે એટલી કક્ષા અમારી નથી એટલે અમે થોડાક ઉશ્કેરાકમાં આવી જઈએ છીએ પણ પ્રભો તરફ અમારી નજર છે અને એ ધારશે એ પ્રમાણિત થશે એ અમનો એમને વિશ્વાસ છે છતાં બી અમે આવી રીતે ભેગા થઈ અને આ બધું શાંત પડે એના માટેનો અમારો એક પ્રયત્ન છે દાહોદના ઝાલોદ તાલુકાના વઘેલા ગામે વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જનહિત કલ્યાણ આશ્રમના સહયોગથી કુપોષિત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જિલ્લામાં મહિલાઓને જરૂર જેટલો પૌષ્ટિક પ્રોટીનયુક્ત આહાર ન મળતો હોવાથી તે કુપોષણથી પીડાઈ રહી છે જેથી તેમના બાળકો જન્મ લે ત્યારે કુપોષણનો ભોગ બનેલા હોય છે આ દરેક સમસ્યા દૂર અને મહિલાઓ અને તેમના જન્મ લેનાર બાળકો તંદુરસ્ત રહે તેવા ઉદ્દેશ સાથે વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગર્ભવતી સ્ત્રીઓને પોષણયુક્ત લાડુ વિતરણ સાથે શ્યામ તુલસીનો કુંડ તથા ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ વિભાગ લીધો હતો જેમાં તેમને સંતો દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં સંતો ગાયત્રી પરિવારના સભ્યો જનજાતિ આશ્રમના સંતો બ્રહ્માકુમારી મીતાબેન સહિત વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડમાંથી ઓમપ્રકાશ ભંડારી તેમજ વસંત મસાલાના કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ઓમપ્રકાશ ભંડારીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ આ પ્રકારના કેમ્પ વારંવાર યોજવામાં આવશે પરિવાર દ્વારા પોષક આહાર લડુ સગર્ભા મહિલાઓને પચાસ જેવી કે જે જાલોદ તાલુકામાંથી અગિયાર જેવા નાના ગામ પર સિલેક્ટ કરવામાં આવ્યા અને એમાંથી આરએસએસ દ્વારા સર્વે કરવામાં આવી અને એ મહિલાઓને આવનાર ન થાય ખાતે હેતુથી લાડુ આપવામાં આવ્યા સાથે સાથે તુલસી સામ તુલસીનો ઊંડો પણ આપવામાં આવ્યો અને સાથે છે બગનો ફોટો પણ આપવા તો બુલેટિન માં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતો રહો ન્યૂઝ 18 ગુજરાતી નમસ્કાર ત્રણ મહિલાઓ હાજર રહ્યા જ્યારે બાકીના 10 મહિલા સદસ્યને પતિ હાજર રહ્યા પંચાયતનો